ગરડાના નામાંકિત અગ્રણી ડોક્ટર અને ગરડા વિસ્તારના હૃદય સમ્રાટ ડોક્ટર જીવી કળથિયા સાહેબે ગરડા શહેરના પ્રથમ મેડિકલ અધિકારી તરીકે કોરોના વેક્સિન લીધી હતી. તેમજ આ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ખોટી અફવાઓથી ડરવાની જરૂર નથી તેવો મેસેજ પણ આપ્યો હતો. ગરડા સ્વામીના એ મેડિકલ પ્રેક્ટિશનર ડિસ્ટ્રિક્ટ બોટાદ આથી આજરોજ અમે સીએચસી ગરડાની અંદર કોવિડ વેક્સિન માટે હું પર્સનલી આવ્યો હતો. આજે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે કોવિડશિલ્ડની જે વેક્સિન લેવા માટે આવ્યું છે એ બાબતની અંદર ખરેખર આનંદની વાત છે કે આજે મેડિકલ પ્રેક્ટિશનર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ સ્ટાફને પહેલી વેક્સિન જે અપાય છે એ બાબતની અંદર એ ખરેખર આવકાર પાત્ર છે. સાથોસાથ આજે સામાન્ય જનતાની અંદર અને ટીવીના માધ્યમથી અમુક અમુક જાહેરાતો થતી હોય કે કોઈ બીમારી પડતી હોય એવા થતા હોય એને લીધે અમુક માણસોની અંદર અને અમુક પ્રજામાં એવું હોય છે કે વેક્સિન લેવાથી ઘણી વખત કોરોના થાય છે અથવા તો નુકસાન થાય છે અથવા તો ઘણી વખત સિરિયસ રિએક્શન આવે છે. આવું કશું કંઈ હોતું નથી. દરેક વેક્સિન છે એનું સામાન્ય રીતે થોડુંક અભસ્તું વેક્સિન લીધા પછી 24 કલાક સુધી તાવ, સામાન્ય તાવ અથવા તો શરીરને અશક્તિ જેવું થોડુંક સમય લાગે છે એ કોઈકને જવલ્લે જ થાય છે 2-5%. બાકી 95% પેશન્ટને સામાન્ય વેક્સિન જેવી જ કોઈ અસર હોય છે એટલે એનાથી કોઈ માણસોએ ગભરાવાની જરૂર નથી. વેક્સિન છે એ ખરેખર કોવિડ વેક્સિન છે. આજે સરકાર કરોડો રૂપિયા ખર્ચી અને જો આરોગ્યલક્ષી હેતુ માટે અને આમ જનતાના આરોગ્ય માટે જો આવો ખર્ચ કરીને આપણને આપતી હોય તો દરેક માણસોએ છે આ વેક્સિન છે એ લેવી અત્યંત જરૂરી છે. અને આ સમયની અંદર જે વેક્સિન લેવાથી જે ફાયદા છે એ ખૂબ જ સારા છે. જો વેક્સિન ન લ્યો અને કાળ સંજોગોમાં જો તમને કોઈ કોરોનાની ઇફેક્ટ થઈ હોય તો દવાખાનાનો ખર્ચ, હોસ્પિટલાઇઝેશન અને તમારી આર્થિક સ્થિતિ આખી એકદમ ડિસ્ટર્બ થઈ જાય એવો આ રોગ છે. એટલે ભવિષ્યની અંદર કોરોનાથી આપણને ઇમ્યુનિટી મળે અને કોરોના ન થાય એ વાયરસની સામે આપણી ઇમ્યુનિટી ટકી રહે અને રોગથી બચીએ એવો આ પ્લાન સરકારનો છે, ખૂબ જ આવકારદાયક છે. આથી દાખલા તરીકે ધનુરનું ઇન્જેક્શન આપણે લઈએ છીએ વાગ્યા પછી તો કંઈ કોઈને ધનુર થતો નથી. જેમ હડકાયું કૂતરું કરડ્યા પછી માણસો હડકાયા કૂતરાને ઇન્જેક્શન લે તો એ વખતે માણસોને કાંઈ નથી થતું કે આમાં કશું થાય છે, કારણ કે એનાથી હડકવા વિરોધી રસીથી હડકવા થવાની સામે આપણને પ્રતિકારક શક્તિ વધે છે અને રોગથી બચે. એવી જ રીતે આ કોવિડ વેક્સિન લેવાથી કોવિડના જંતુ એટલે કે વાયરસથી આપણે બચાવ થાય છે અને આપણને ભવિષ્યની અંદર આની ઇમિડિયટ લીધે કોરોનાનો રોગ થવાની શક્યતા ખૂબ જ ઓછી અથવા નજીવી અથવા નહીવત હોય છે. તો આથી હું તમામ હેલ્થ વર્કર, ડૉક્ટર મિત્રો અને સામાન્ય જનતાઓને અપીલ કરું છું કે આ વેક્સિન છે એ લેવી અત્યંત જરૂર છે અને આનાથી કોઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી. અને આ બાબતની અંદર છે આવો કોઈ અપપ્રચાર થતો હોય તો એને રદિયો આપી અને સૌએ આ સરકારના પ્રોગ્રામની અંદર વેક્સિનેશન કરાવવા માટે જરૂર છે એવું હું આપ સૌને અપીલ કરું છું. આભાર.